જઈ શોમના વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર અગિયાર બેંક શિલ્લક મેળ આપણે અગાઉના વિડીયોમાં બેંક શિલ્લક મેળની પ્રાથમિક માહિતી મેળવી હતી આજના વિડીયોની અંદર આપણે જે બેંક શિલ્લક મેળ છે એનો અર્થ બેંક શિલ્લક કોને કહેવાય બેંક ઓલ કોને કહેવાય તેની વિશે માહિતી મેળવીશું અને બેંક શિલ્લક મેળનું મહત્વ જાણીશું તો સૌપ્રથમ વાત આપણે બેંક સિલક અને કહેવાય જો સામાન્ય શબ્દોમાં કહીએ તો બેંક સિલક એટલે આવકો સોરી જાવકો કરતા આવકો વધુ હોય ને ત્યારે બેંક સિલક હોય શું હશે જાવકો કરતા આવકો વધુ હશે ત્યારે બેંક સિલક એટલે કે બેંકના ખાનામાં આવકો વધુ હશે અને એમાંથી બેંકના ખાનામાંથી જાવક ઓછી હોય તો તેવા સંજોગોમાં બેંક શિલ્લકની પ્રાપ્તિ થાય છે અને બેંક ઓવરડ્રાફ્ટમાં એનાથી ઉલટું મતલબમાં બેંક આવકો કરતાં જાવકો વધુ હોય આઈ બાજુ કરતાં વ્યય બાજુ વધારે હોય ત્યારે બેંક ઓવરડ્રાફ્ટ તેને કહેવામાં આવે છે વેપારીના ચોપડે બેંક શિલ્લક એટલે કે રોકડ એટલે રોકડ મેળના ખાનાની આઈ બાજુના સરવાળાનો બે બાજુના સરવાળા કરતાં વધારો આવકો કરતાં એટલે કે જે આઈ બાજુના સરવાળાનો વ્યાય બાજુના સરવાળા કરતાં વધારા એટલે કે જાવકો કરતાં આવકો વધુ છે આઈ બાજુનો સરવાળો શું છે વધારે છે બે બાજુના સરવાળા કરતાં બેંક શિલ્લક આમ બેંક શિલ્લક એટલે રોકડ મેળના બેંક ખાનાના બાજુના સરવાળા પૈકી જમા બાજુનો સરવાળો બાદ કરતાં વધતી રકમ જે આપણે ઉધાર બાજુના સરવાળા કરતાં સરવા ઉધાર બાજુનો સરવાળો હોય અને જે જમા બાજુનો સરવાળો બાદ કરીએ જે રકમ વધે એને શું કહેવાશે આપણે બેંક શિલ્લક કહેવાશે એટલે કે રોકડ મેળ કે બેંક ખાતામાં પ્રમાણે ઉધાર બાકી એટલે બેંક શિલ્લક આ ખાસ યાદ રાખજો બેંક શિલ્લકની કઈ બાકી હોય ઉધાર બાકી હોય બરાબર એટલે જમા બાજુનો સરવાળા કરતા ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તેને કઈ કહેવાય ઉધાર બાકી એને શું કહેવાય બેંક શિલ્લક કહેવાય બરાબર છે ખાસ યાદ રાખજો તે જ રીતે જો બેંક સાથેની સમજૂતી મુજબ બેંકમાં રહેલી રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ મળેલ હોય તો તેને બેંક ઓવર ઓવરડ્રાફ્ટની સગવડ કહેવામાં આવે છે એટલે આપણે જો બેંક સાથે સારા વ્યવહારો હોય અને રેગ્યુલર કસ્ટમર હોઈએ આપણે તો તેવા સંજોગોમાં આપણને બેંક છે ઓવરડ્રાફ્ટની સગવડ આપે છે એટલે કહેવાનો મતલબ આપણી સારી ક્રેડિટ હોય બેંકની અંદર તો જ આ પ્રકારની સગવડ પ્રાપ્ત થતી હોય છે એટલે આપણે દાખલા તરીકે આપણા ખાતામાં આઠ હજાર પડ્યા હોય ને આપણે કોઈને દસ હજારનો ચેક આપી દઈએ તો આપણા વતી બેંક જે છે એટલે આપણી ક્રેડિટ છે એટલા માટે શું કરે છે બેંક બે હજાર એમના વતી આ આપણા ચૂકવી આપે છે તો એ બે હજાર રૂપિયા જે વધારાના બેંકે ચૂકવી આપ્યા એ શું કહેવાય તો કે એ જે છે એ બેંક ઓવરડ્રાફ કહેવાય બરાબર એટલે અહીંયા કે બેંકની સમજૂતી બેંક સાથે સમજૂતી કરેલી હોય અને ઓવરડ્રાફની સગવડ પ્રાપ્ત થતી હોય વધારાની રકમ મેળવવાની સગવડ પ્રાપ્ત થતી હોય એને શું કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ અહીં જો રોકડ મેળા બેંક ખાતાની વ્યાય બાજુનો સરવાળો આઈ બાજુના સરવાળા કરતાં વધારે હોય તો તફાવતની રકમ બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખાય એટલે કે આવકો કરતાં જ આવકો વધુ હોય આઈ બાજુ કરતાં વ્યા વય બાજુ વ્યય બાજુ વધારે હોય એનો મતલબ કે ખર્ચાઓ વધુ છે અને આવકો ઓછી છે બરાબર આવકો કરતાં ખર્ચા વધુ છે એટલે એને શું કહીએ આપણે બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ એટલે રોકડ મેળના બેંક ખાનામાં જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુના સરવાળો બાદ કરતાં વધતી રકમ એટલે કે રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણે જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ શું કહેવાય અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણેની જમા બાકી કઈ બાકી આવશે જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ અને ઉધાર બાકી એટલે બેંક શિલ્લક રોકડ મેળ પ્રમાણે બરાબર રોકડ મેળ પ્રમાણે બેંક ખાતાની ઉધાર બાકી એટલે રોકડ શિલ્લક અને રોકડ બે મેળ પ્રમાણે બેંક ખાતાની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ બરાબર આ તમારે એક વાક્યમાં ઘણી વખત આવે છે અને ઘણી વખત જે છે એ તમારે ઓપ્શનની અંદર પણ આ પ્રકારના વિકલ્પો ઉછાતા હોય છે એટલે ખાસ ધ્યાન રાખજો રોકડ મેળ મુજબ બેંક ખાતાની બાકી જો ઉધાર બાકી એટલે બેંક શિલ્લક અને રોકડ મેળ મુજબ બેંક ખાતાની બાકી જમા બાકી એટલે બેંક ઓવર ડ્રાફ્ટ એટલે કે ખર્ચાઓ વધુ અને આવક ઓછી આપણે આગળ જોઈએ કે પાસબુક એ બેંકના ચોપડે વેપારીના ખાતાનો ઉતારો છે એટલે કે જે વ્યવહારો વેપારી દ્વારા બેંક ખાતામાં નોંધાય છે તેનાથી વિરુદ્ધ નોંધ પાસબુકમાં કરવામાં આવે છે એટલે પાસબુકની અંદર વેપારીએ પોતે શું લખશે પોતાના ખાતાની અંદર પોતે લખશે કે પૈસા ભર્યા બેંકમાં રોકડ જાય તો જમાના હિસાબથી લખશે બરાબર એ રીતે બેંકમાં પૈસા આવશે તો બેંક કંઈ રોકડ જાય છે તો જમા ના કરે બેંક શું કરશે એના ખાતામાં રોકડ આવી તો ઉધાર કરશે બરાબર એ રીતે એ પોતપોતાના ખાતાની અંદર જે ખાતું અસર પામતું હોય એ પ્રમાણે એની અસર આપશે બરાબર એટલે એની વિરુદ્ધ જ અસર થાય મોટા ભાગે બેંક છે એના ખાતાની અંદર રોકડ આવે તો ઉધાર કરીને લખશે માલિક હશે વેપારી હશે એ શું કરશે તો કે રોકડ જાય જાય તો જમાના હિસાબથી પોતાના ખાતામાં જમા કરશે બરાબર પાસબુક એ પ્રમાણે શિલ્લક એટલે પાસબુકમાં રહેલ જમાખાનાનો સરવાળો ઉધારખાનાના સરવાળા કરતાં વધુ હોય એટલે કે પાસબુક પ્રમાણે જમા બાકી વેપારી માટે બેંક શિલ્લક બરાબર આ પણ ખાસ ધ્યાનમાં લેજો કે જે ઉધાર બાજુના સરવાળા કરતાં જમા બા બાજુનો સરવાળો વધુ હોય અને શેષ રકમ વધતી હોય ને શું કહીએ આપણે ઉધાર બાકી એટલે સોરી જમા બાકી અને વેપારી માટે શું કહેવાશે બેંક શિલ્લક ખ્યાલ આવશે અહીંયા જેવી રીતના આવકો વધુ હોય જમા બાકી ઉધાર કરતાં ઉધાર બાકી કરતાં જમા બાકી વધારે હોય ત્યારે વેપારી માટે એ બેંક શિલ્લક કહેવાશે એ જ રીતે તે જ રીતે જો પાસબુકમાં રહેલ ઉધારખાનાને ઉધારખાનાનો સરવાળો જો ખાના સરવાળા જો જમા ખાના જમા જમાખાનાના સરવાળા કરતા વધવું હોય તો તફાવતની રકમ બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખાય છે બેંક ઓવરડ્રાફ્ટ કોને કહેવાય ઉધારખાનાનો સરવાળો વધુ હોય અને જમાખાનાનો સરવાળો ઓછો હોય બરાબર અને જે તફાવતની રકમ હોય એને શું કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ તરીકે દર્શાવાય છે એટલે કે પાસબુક પ્રમાણની ઉધાર બાકી વેપારી માટે બેન્ક ઓવરડ્રાફ્ટ છે એટલે ઉધાર બાજુ વધારે હોય અને જમા બાજુની રકમ ઓછી હોય તો શું કહેવાશે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે ટૂંકમાં ધંધા અને બેંક વચ્ચેના વ્યવહારો બે વ્યક્તિ બે વ્યક્તિઓ વચ્ચેના વ્યવહારો છે જેમાં વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે લેનાર લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા એ રીતે આપણે એની અસર આપવાની રહેશે કારણ કે વ્યક્તિ ખાતું જ છે બેંક પણ વ્યક્તિ છે અને વેપારી પણ એક વ્યક્તિ જ છે એટલે આપણે એમાં એ કાળજી લેવાની રહેશે કે વ્યક્તિ ખાતાનો જ નિયમ લાગુ થશે બરાબર લેનાર ખાતે ઉધાર લાભ લેનાર ખાતે ઉધારને લાભ આપનાર ખાતે જમા આ નિયમ પ્રમાણે એક વ્યક્તિ માટે લેનું બને છે અને બીજી વ્યક્તિ માટે દેવું બને છે બરાબર એક વ્યક્તિ શું કરશે લેનું અને બીજી વ્યક્તિને એ દેવું થાય દાખલા તરીકે બેંકમાં આપણે પૈસા ભર્યા બેંક પાસે આપણે શું થયા લેવાના થયા એટલે આપણું લેનું થયું પરંતુ એ પૈસા છે એ બેંકને આપણે પાછા ચૂકવવાના છે તો બેંક માટે તો એ દેવું જ થવાનું બરાબર તો એક માટે લેનું કહેવાય અને બીજા માટે એ દેવું કહેવાય છે લેનાની ઉધાર બાકી હોય છે અને દેવાની જમા બાકી છે બેંક શિલ્લક ધંધાનું લેનું છે તેથી ધંધા માટે તે ઉધાર બાકી દર્શાવે છે જ્યારે બેંક માટે તે દેવું છે તેથી બેંક માટે તે જમા બાકી દર્શાવે છે વિરુદ્ધ એન્ટ્રી આવે એટલી યાદ રાખજો કે આપણો ધંધો હોય અને આપણે લેનું છે એટલે આપણે શું કઈ બાકી દર્શાવશું એને તો કે જમા બાકી બરાબર લેનાની ઉધાર બાકી હોય ત્યારે ઉધાર બાકી હશે લેનાની અને દેવાની કંઈ બાકી હશે જમા બાકી હશે બેંક સિલક ધંધાનું લેવાનું છે ધંધા માટે ઉધાર બાકી દર્શાવશે જ્યારે બેંક માટે તે દેવું છે તેથી બેંક માટે જમા બાકી દર્શાવશે બેંક ઓવરડ્રાફ્ટ ધંધાનું દેવું છે તેથી તે જમા બાકી દર્શાવશે જ્યારે બેંક માટે તે લેવાનું છે તેથી બેંક માટે તે ઉધાર બાકી દર્શાવશે એટલે આપણે એ ધ્યાનમાં રહેવાનું કે પાસબુક પ્રમાણે આપણે દાખલો ગણીએ છીએ બરાબર છે કે બેંક શિલ્લક એટલે વેપારીએ લખેલા બેંક શિલ્ બેંક શિલ્લકમેલ પ્રમાણે છે કે પછી બેંકે આપેલી પાસબુક પ્રમાણે આપણે નોંધ કરીએ છીએ એના આધારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર આ બેંક શિલ્લક છે કે બેંક ઓવરડ્રાફ એ રીતે અહીંયા આપણને આપેલા હશે કે વિગત બેંક શિલ્લક અને બેંક ઓવરડ્રાફ ધંધા માટે ને બેંક માટે જેટલું પણ આપણે હમણાં ભણ્યા એનો આ સારાંશ એવું પણ કહી શકીએ કે ટૂંકની અંદર આપણને પરિચિત આ પરિચય આપી દીધેલો છે કે ધંધા માટે બેંક શિલ્લક છે લેનું છે તેથી ચોપડે ઉધાર બાકી દર્શાવશે યાદ રાખજો ધંધા માટે બેંક શિલ્લક એ લેનું છે તેથી ચોપડે ઉધાર બાકી દર્શાવાશે અને બેંક શિલ્લક બેંક માટે બેવું છે જેથી ચોપડે કઈ બાકી દર્શાવશે જમા બાકી દર્શાવશે બરાબર એ રીતે બેંક ઓવરડ્રાફ્ટ દેવું છે ચોપ ધંધા માટે દેવું છે તેથી ચોપડે જમા બાકી દર્શાવશે કઈ બાકી દર્શાવશે જમા બાકી દર્શાવશે અને બેંક માટે બેંક ઓવરડ્રાફ્ટ એ લેનું છે તેથી ચોપડે ઉધાર બાકી દર્શાવશે બરાબર છે આટલી જ વસ્તુ યાદ રાખવાની છે તો તેથી બેંક શિલ્લક એટલે કે બેંક ખાતા પ્રમાણે ઉધાર બાકી બરાબર પાસબુક પ્રમાણેની જમા બાકી શું કહેવાય છે રોકડમેળ એટલે બેંક ખાતાની પ્રમાણેની ઉધાર બાકી બરાબર પાસબુક પ્રમાણેની જમા બાકી એ રીતે બેંક ઓવરડ્રાફ્ટ એટલે રોકડ કે બેંક ખાતા પ્રમાણે જમા બાકી અને પાસબુક પ્રમાણેની ઉધાર બાકી એટલે બંનેમાં વિરુદ્ધ હોય પાસબુકમાં જમા બાકી હોય તો રોકડ મેળ પ્રમાણે બેંક બેંક ખાતાની ઉધાર બાકી હોય બરાબર બેંક શિલ્લક મેળનો અર્થ બેંક શિલ્લક મેળનો અર્થ બેંક શિલ્લક મેળનો અર્થ જ્યારે નિયત સમય ના અંતે રોકડ મેળ પ્રમાણે બેંક ની બાકી અને પાસબુક પ્રમાણે બેંક બાકી સરખાવવામાં આવે તો તેવી બાકીઓ સામાન્ય સંજોગોમાં સરખી હોવી જોઈએ જ્યારે પણ આપણે બેંકમાં પૈસા ભરીએ એનું આપણું આપણું બેંક ખાતું અને બેંકે નોંધેલા હિસાબો પાસબુક એમાં પડેલી એન્ટ્રી એ બંને કેવી હોવી જોઈએ સરખી હોવી જોઈએ પરંતુ જો તફાવત આવે તો તફા આ તફાવત સુધી રોકડ મેળવીને પાસબુકની બાકી મંગ મેળવવા અને સમજાવવા માટે બનાવવામાં આવતા પત્રક એટલે બેંક મેળ કહેવામાં આવે એ બેંક શિલક કોને બેંક મેળ કહેવાય કે જે તફાવત સર્જાય છે આપણા હિસાબની અંદર એટલે આપણે જે લખીએ છીએ એમાં અને બેંક પોતાના રેકોર્ડ રાખે છે એમાં એ બેમાં જે તફાવત સર્જાય છે એ તફાવત દૂર કરવા માટે આપણે જે પત્રક બનાવવામાં આવે છે એને શું કહેવાય બેંક મેળ કહેવામાં આવે છે અહીં એ ધ્યાનમાં રાખો કે રોકડ મેળ મુજબ અને પાસબુક મુજબની બાકીઓની રકમ સરખી હોય તો પણ બેંક મેળ બનાવવાનો જરૂરી બનાવવો જરૂરી છે કારણ કે બંનેની વિગતવાર નોંધમાં તફાવતની શક્યતા રહે છે ભલે ને આપણું ખાતું સરભર એટલે કે બંને બાજુ બેંક સિલ્લકમેળે સરખો આવે અને રોકડ મેળ પણ સરખો આવે બરાબર ઘણી વખત બેંક ખાતું છે પાસબુકમાં પણ સરખું હોય એન્ટ્રી અને એ જ પ્રમાણે આપણો આપણો જે તારો મળી જાય કે એ જ પ્રમાણે બાકી મળી જતી હોય તો પણ આપણે બનાવવું જોઈએ અહીં અગત્યની બાબત એ છે કે બેંક સિલકમેટ એ બંને વચ્ચેનો તફાવત સમજાવતું પત્રક છે અને બેંક સિલકમેર તૈયાર કરતી કરવાથી વેપારી કે બેંકની હિસાબી ભૂલો થઈ હોય તો તે પણ ધ્યાન પર આવે છે જો કોઈ પણ કોઈ પણ ભૂલ થયેલી હોય તો બેંકસિંહ લખમેર દ્વારા આપણને એ ભૂલ ધ્યાનમાં આવતી હોય છે પરંતુ તે હિસાબી ભૂલોને સુધારતા સુધારતો નથી પરંતુ થયેલ ભૂલો અને તેના કારણે જે તફાવત ઊભો થયો છે તે દર્શાવે છે એટલે જે ભૂલ થઈ ગઈ હોય એ ભૂલો સુધારી ના શકાય બરાબર કે એ આપણે એ કહીએ પરંતુ તેને હવાલા નાખીને આપણે શું કરીએ નાખીને એની જે અમુક પ્રકારની ભૂલો હોય એ ભૂલોના કારણે જે તફાવત ઊભો થાય છે એ તફાવત આપણે દર્શાવી શકીએ બેંક મેળ એટલે અમુક ચોક્કસ સમયે કે તારીખે રોકડ મેળ પ્રમાણેની બેંક બાકી અને પાસબુક પ્રમાણેની બાકી કે વિગતો વચ્ચેના તફાવતના કારણો કારણો દર્શાવતું પત્રક છે બેંક સિલકમેળ અમુક ચોક્કસ સમયે કે તારીખે વેપારી તૈયાર કરે છે જેથી રોકડ મેળ પ્રમાણે બેંકની બાકી અને પાસબુક પ્રમાણેની બેંક બાકી વચ્ચેનો તફાવત શોધી શકાય છે એટલે બેંક સિલકમેળ કોણ તૈયાર કરશે વેપારી તૈયાર કરશે અને વેપારી જે બેંક સિલકમેળ તૈયાર કરે છે એનો હેતુ શું હોય તો કે બેંક પાસબુક અને રોકડ મેળનું બેંક ખાતું એ બે વચ્ચે જે તફાવત સર્જાય છે તફાવત શોધવા માટેનો મુખ્ય હેતુ હોય છે તેના કારણો જાણી શકાય છે વ્યવહારના કારણે રોકડ મેળ મુજબની બેંકની બાકી અને પાસબુક મુજબના બાકીમાં તફાવત આવતો ન હોય તે બેંક શિલકમેળ નોંધ બેંક શિલકમેળ નોંધવામાં આવતા નથી બીજા શબ્દોમાં કહીએ તો બંને ચોપડે સમાન રકમની ઉધાર જમા નિયમ પ્રમાણ નોંધ થઈ હોય તો તે તફાવતનું કારણ બને નહીં જો અહીંયા ઘણી વખત એવું થાય કે બંને બાજુ સરખી અસર થતી હોય બરાબર તો તફાવતની રકમ આપણને પ્રાપ્ત થતી નથી હવે વાત કરીએ આપણે એનું બેંક શિલ્લક મેળ તૈયાર કરવાના હેતુઓ અને એની ઉપયોગીતા બરાબર બેંક શિલ્લક મેળ શા માટે આપણે તૈયાર કરીએ છીએ એનો હેતુ ઉપયોગીતા અને અથવા તો મહત્વ કહીએ કે આપણને બેંક શિલ્લક મેળ તૈયાર કરવાથી કયા કયા ફાયદા થાય છે એનો બેંક શિલ્લક મેળ શા માટે આપણે તૈયાર કરવો જોઈએ બેંક શિલ્લક મેળ દ્વારા રોકડ મેળ મુજબની બેંક બાકી અને પાસબુક મુજબની બેંક બાકી વચ્ચેનો તફાવત શોધી શકાય છે જે બે વચ્ચે તફાવત ઊભો થયો છે તફાવત આપણે શોધવામાં એ ઉપયોગી છે બેંક મેળ બરાબર કોની કોની બે વચ્ચેનો તો કે બેંક પાસબુક અને રોકડ મેળ મુજબનું બેંક ખાતું આ બે વચ્ચે જે તફાવત સર્જાય છે એ તફાવત આપણે શોધી શકીએ બીજું મહત્ત્વ બંને બાકીઓ વચ્ચે આવતા તફાવતના કારણો શોધી શકાતા હોવાથી ભૂલો થઈ હોય તો તે માટે જરૂરી હિસાબી નોંધ દ્વારા ભૂલ સુધારણા કરી શકાય છે કે જે ભૂલ થઈ ગઈ હોય આપણે સુધારી ના શકીએ પણ દર્શાવી શકીએ કે અમુક આ ભૂલ થયેલી એટલે ચોક્કસ જે તફાવતો સર્જાઈ છે એ તફાવતો એ ભૂલો આપણે શોધી શકીએ અને એ ભૂલ સુધારી ના શકીએ પરંતુ એ ભૂલ દર્શાવી શકાય છે જો કોઈ વ્યવહાર રોકડ મેળવા નોંધવાનો રહી ગયો હોય તો તેના વિશેની માહિતી મેળવી શકાય છે અને તેને નોંધી સાચી બેંક શિલ્લકની જાણકારી મેળવી શકાય છે અમુક વ્યવહાર એવા હોય કે આપણાથી ભૂલ થઈ ગઈ હોય નોંધ ના થઈ હોય રોકડ મેળની અંદર મોટાભાગે રોકડ મેળમાં કયા વ્યવહારો નોંધાય નહીં આપણે જે પૈસા ભર્યા હોય તો નોંધેલા જ હોય ઉપાડ્યા હોય એ પણ નોંધેલા હોય પરંતુ બેંક ઘણીવાર બારોબાર આપણા ખાતાની અંદર વ્યાજ જમા કરી દે આપણું બરાબર ઘણી વખત કોઈ બેંક ચાર્જીસ બેંક ઉધારી દે તો એ આપણને ઘણી વખત માહિતી પ્રાપ્ત ના થયેલી હોય થાય તો લેટ થયેલી હોય તો તેવા સંજોગોમાં શું થશે તો કે જે આપણા હિસાબો છે ચોક્કસ માહિતી રજૂ કરતા નથી એટલે અમુક માહિતી રહી ગયેલી હોય રોકડ મેળની નોંધ રોકડમેળની અંદર નોંધવાની તો ત્યારે પણ આપણું જે બાકી મળવી જોઈએ બાકી મળતી નથી તો તે શોધી શકાય જો રોકડમેળમાં કોઈ વ્યવહાર નોંધાતા નોંધતા ભૂલ થઈ હોય તો તે પણ તરત જ જાણી શકાય છે અને ભૂલ સુધારી શકાય છે જો આપણે ઘણી વખત મીંડા પાડવાની અંદર ભૂલ થાય એક હજારની જગ્યાએ સો રૂપિયા લખાઈ જાય એક હજારની જગ્યાએ દસ હજાર લખાઈ જાય એટલે મીંડું વધી જાય તો ઘટી જાય તો આવી ભૂલો પણ આપણે શોધી શકીએ રોકડ મેળ દ્વારા બેંક સિલ્લકમેળ બેંક સિલ્લકમેળ બનાવવાથી સાચી બેંક બાકી જાણી શકાય છે જે પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે જેથી ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિનો ચિતાર મળી શકે છે કે આપણને ખરેખર ધંધાની હાલની પરિસ્થિતિ શું છે તે જાણી શકીએ આપણે બરાબર તેના આધારે તો કે બેંક બાકીના આધારે બેંક શિલ્લક મેળના આધારે ચોક્કસ આપણને બેંક બાકી પ્રાપ્ત થાય છે અને પરિસ્થિતિનો ખ્યાલ આવે કે આપણું આવક કેટલી છે જાવક કેટલી છે મિલકત કેટલી છે અને એની સામે દેવા કેટલા છે તે પણ જાણી શકીએ જો બેંકના કોઈ વ્યવહારમાં નાનાની ઊંચાપાત કરવામાં ઊંચાપત કરવામાં આવી હોય તો તેની જાણકારી બેંક શિલ્લક મેળ બનાવવાથી મળી જાય છે ઊંચા પાત એટલે કે ચોરી થઈ હોય બરાબર છે પૈસામાંથી ગુપ્ત રીતે કાઢી લીધેલા હોય અંદરથી બરાબર તો તે આપણને આ બેંક મેળ બનાવીએ તો તેવા સંજોગોમાં આવી ચોરી પણ પકડાઈ જતી હોય છે એટલે ઊંચા પાત અટકાવી શકાય છે બેંક સિલકમેળ બનાવવાથી એકબીજાને અસર સરભર કરતી ભૂલો શોધી શકાય છે જો બંને બાકીઓ સરખી આવતી હોય તો ત્યાં તેનો અર્થ એ નથી કે ત્યાં કોઈ ભૂલ કે તફાવતનું કારણ નથી ત્યાં પણ ભૂલ કે તફાવતનું કારણ હોઈ શકે છે જે એકબીજાને સામસામે સરભર કરી દેતી હોય છે એટલે ઘણી વખત એવું થાય બંને બાજુ ખાતા અમે સરખી બાકી બતાવતી હોય અથવા તો ખાતા સરભર થઈ ગયા હોય તો પણ બેંક સિલેક્ટમેન્ટ બનાવવું જ જોઈએ તેનાથી આપણને ખ્યાલ આવે બરાબર કે ઘણી વખત સરભર ખાતું થઈ ગયું હોય તો પણ ઘણી વખત આપણે ખોટી એન્ટ્રી નાખી દીધેલી હોય જમા એન્ટ્રી જે આપેલી હોય એવી ઉધાર એન્ટ્રી આપી દઈએ તો પણ ખાતું સરભર બતાવી દેવાતું હોય છે બરાબર એટલે રોક આપણે બેંક શિલ્લક મેળ દ્વારા આ બધી માહિતી પ્રાપ્ત થતી હોય છે અને આવી ભૂલો શુ શોધીને સુધારી શકાય છે એટલે દર્શાવી શકાય છે બેંક મેળ બનાવવાથી બેંકમાં ભરેલ પરંતુ નકરાયેલ ચેક અંગેની માહિતી મળે છે બેંકમાં આપણે ભરેલો હોય આપણા ખાતાની અંદર આપણા રોકડ મેળમાં એની નોંધ કરી દીધેલી હોય પરંતુ બેંક તો એના ઉધાર્યા જ નહીં કે જમા નથી કર્યા તો શું થશે બરાબર હવે નકરાયેલા ચેકની માહિતી પ્રાપ્ત થાય છે તથા બેંકે આપણને ખાતે નોંધેલ વ્યાજ કમિશન કે ચાર્જિસ વગેરેની માહિતી મેળવી શકાય બેંક આપણને કોઈ કમિશન આપ્યું હોય બેંક આપણને વ્યાજ આપ્યું હોય બેંક આપણી પાસેથી કોઈ ચાર્જીસ વસૂલ કરેલા હોય તો બધી જ માહિતી આપણને આ રોક બેંક શિલ્લક મેળ દ્વારા પ્રાપ્ત થતી હોય છે એટલે બેંક મેળનું ધંધાકીય એકમમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે